નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપણી આ યુટ્યુબ ચેનલ મેથ સ્ટોરીમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતીનું સામાયિક મૂલ્યાંકન કસોટી જુલાઈ 2021ના પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. તે પહેલાં હજુ સુધી જો આપણે આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી લો, તથા તમારા મિત્રોને પણ સોલ્યુશન મળી રહે તે માટે તેઓને પણ આ વિડીયો શેર કરો. ચાલો બાળમિત્રો જોઈએ ધોરણ 8 વિષય ગુજરાતી જુલાઈ 2021ની નિદાન કસોટીના પ્રશ્નપત્રનું સોલ્યુશન, જેના કુલ ગુણ છે 50. પહેલો પ્રશ્ન પૂછાયેલો છે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો, જેના કુલ ગુણ છે 7. પહેલું, અખબાર શબ્દ મૂળ કઈ ભાષાનો છે? તો જવાબ આવશે અરબી, એટલે કે સી. બીજું છે, નવા બૂટની માગણી સ્વીકારાય એ પહેલાં લેખકે કોને આપેલા? તો જવાબ આવશે સોમાને. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, જીવરામ ભટ્ટનું વ્યક્તિત્વ કેવું છે? તો જવાબ આવશે અભિમાની. આગળ જોઈએ ચોથો વિકલ્પ, ધનલાલ શેઠે વહુઓનું પારખું કરવા કયા અનાજના દાણા આપ્યા? તો જવાબ આવશે ડાંગરના. પાંચમું જોઈએ, ગરમીના દિવસોમાં બાપુજી બપોરનું ભોજન કેટલા વાગ્યે લેતા? તો જવાબ આવશે એ 10 વાગ્યે. છઠ્ઠો વિકલ્પ છે, દિયરે ભાભીને કેવા કહ્યા છે? તો જવાબ આવશે કેસરભીના. સાતમું છે, પરગ્રહવાસીઓએ કયો એક જ રંગ જોયો છે? તો જવાબ આવશે લાલ. આ રીતના બાળમિત્રો વિકલ્પના સોલ્યુશન હતા. આગળ જોઈએ પ્રશ્ન 1, પ્રશ્નોના જવાબ લખો, જેના કુલ ગુણ છે 5. પહેલું, નાટક અને ફિલ્મમાં શું ફેર હોય છે? તો જવાબ આવશે, નાટક અને ફિલ્મ આમ તો પડદા પર ભજવાતા બંને સમાનાર્થી જોવા, પણ એકબીજાથી કંઈ અંશે અલગ એવા મનોરંજનના સાધનો છે. નાટક સ્ટેજ પર પ્રેક્ષકોની હાજરીમાં ભજવવામાં આવતું એક જીવંત પ્રસારણ છે, જ્યારે ફિલ્મ ઘણા સમય પહેલાં ઉતારેલી એક નાટક ભૂમિકા હોય છે. બીજું, આ કાવ્યમાં ગ્રામમાતા તરીકે કોને સંબોધન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે, આ કાવ્યમાં ગ્રામમાતા તરીકે ગામડાની એક ખેડૂતની સ્ત્રીનું સંબોધન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ત્રીજો સવાલ પૂછાયો છે, મહાદેવ ન ડગ્યો એવું તમે શાના આધારે કહી શકો? તો જવાબ આવશે, મહાદેવને તેના મિત્રો સાથે થયેલી પરીક્ષા વિશેની ચર્ચા ઉપર વિશ્વાસ ન હતો. મહાદેવ માનતો હતો કે જેનો પરીક્ષામાં નંબર આવશે તેને જ શિષ્યવૃત્તિ મળશે, એટલે મહાદેવ ડગ્યો નહીં. ચોથો પ્રશ્ન છે, ધનપાલ શેઠે વહુ અને ડાંગરના દાણા કેમ આપ્યા? તો જવાબ આવશે, ધનપાલ શેઠે વહુ અને ડાંગરના દાણા આપ્યા કેમ કે તે તેની પરીક્ષા લેવા માગતા હતા કે ઘરની વહુઓ આવડતવાળી છે કે નહીં. પાંચમું છે, દાનવીર કેવા હોય છે? તો જવાબ આવશે, કવિઓના મતે જે દાનવીર છે એનું કામ દાન કરવાનું જ છે. એ ક્યારેય અચકાતો નથી, જાત જોતો નથી, એ સાચો દાતા છે અને તે જ સાચા દાનવીર છે. આગળ જોઈએ પ્રશ્ન 1, આપણને આપેલો છે, ક માગ્યા મુજબ જવાબ આપો, જેના કુલ ગુણ છે 6. પહેલું છે, સમાનાર્થી શબ્દો. તો પુત્રનો સમાનાર્થી થશે દીકરો, પંડ એટલે શરીર. વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે સુખનું દુઃખ, અને જ્ઞાનનું થશે અજ્ઞાન. ત્યારબાદ છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ ઈંડા જેવા આકારનું, તો જવાબ આવશે અંડાકાર. પાણીમાં આગળ ધપવા શરીરનો હેલારો મારવો, તો તેને કહેવાય હલેચો. જોઈએ રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. ઘોડેલા ખેલવા, એટલે જવાબ આવશે મોજ મજા કરવી. વાક્ય બનાવીએ તો બનશે, ધીરુભાઈએ 2 પૈસા કમાઈને ઘોડેલા ખેલવા હતા. ત્યારબાદ જોઈએ નીચેના શબ્દોની કક્કાવારીમાં ગોઠવવાના છે, માલમ મેણું મતી અને મોતી. તો ગોઠવીએ તો થશે મતી માલમ મેણું અને મોતી, છેલ્લે આવશે મોતી. આગળ જોઈએ પ્રશ્ન 2, અ નીચેનામાંથી અલગ પડતા શબ્દ પર રાઉન્ડ કરો. તો આકાશ, ગગન, નભ, બાળમિત્રો એ સામાનાર્થી શબ્દ છે, જ્યારે રજની, રજની એટલે થાય છે રાત, જે અલગ પડે છે તો તેના ઉપર આવશે રાઉન્ડ. ત્યારબાદ છે, જળ, પાણી, વારી અને નીર. તો જળ, પાણી અને નીર સમાનાર્થી છે, જ્યારે વારી એટલે વરી જવું, તો તે છે અલગ, એના માટે તેના ઉપર આવશે રાઉન્ડ. ત્યારબાદ જોઈએ રત્નાકર, સમુદ્ર, દરિયો. તો એ બધા જ એક સમાનાર્થી છે, જ્યારે સુધાકર તો તે અલગ પડે છે, માટે તેના ઉપર આવશે રાઉન્ડ. ચાલો આગળ જોઈએ પ્રશ્ન 2, બ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. ચાલો કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે, જેની શરૂઆત આપેલી છે મંજિલ હો જેનું. તો જો આ કાવ્યને આપણે આગળ વધારીએ તો બનશે, ધ્યેય એ રસ્તા નહીં જુએ, ઉદ્યમી હો હસ્તની રેખા નહીં જુએ, દાનેશ્વરીનું કામ છે ખેરાત વહેંચવી, યાચકની જાતને કહી દાતા નહીં જુએ. આ પ્રમાણે તમારે પૂર્ણ કરવાની રહેશે. આગળ છે, ફળો આવે. તો ત્યાર બાદ આવશે, ફળો આવે છે ત્યારે ડાળીઓ નીચી નમી જઈએ, ખરેખર નમ્રતા શું છે જમાનાને બતાવે છે. પ્રશ્ન 2, ચિત્રના આધારે 10 વાક્ય બાળમિત્રો, એક માતા અને બાળકનું ચિત્ર આપવામાં આવેલું છે, તેના ઉપરથી આપણે વાક્ય બનાવીએ તો બની શકે. અહીં આપેલ ચિત્રમાં માતા અને પુત્રનું ચિત્ર દર્શાવવામાં આવ્યું છે, થોડે દૂર તેમનું ઘર પણ ચિત્રમાં છે. નાનો બાળક પોતાની માતાના ખોળા પાસે રમતો હોય છે અને માતા તેના પર વહાલ વરસાવતી જોવા મળે છે. આ ચિત્રના આધારે કહી શકાય કે જગતમાં માતા અને પુત્રનો સંબંધ પવિત્ર અને સુંદર છે.
પુત્ર ગમે તેવા હોય પણ માતા હંમેશા પોતાની ફરજ નિભાવે છે અને પુત્રને વહાલ કરે છે. આમ આ ચિત્રમાં માતા અને પુત્ર વિશે દર્શાવવામાં આવ્યું છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદની ખાલી જગ્યા છે બાળમિત્રો પૂરવાની, જેના કુલ ગુણ 4 છે. જોઈએ મિત્તલ ખાલી જગ્યા તો તેની સાથે આવશે અને મિત્તલ અને મૃદુલા ખાસ બહેનપણીઓ હતી. મિત્તલ ભણવામાં તો હોશિયાર છે પરંતુ ચિત્રમાં પણ પાવરધી. મૃદુલા ગણિત વિષયમાં હોશિયાર છે એટલે તેને કોયડા ઉકેલવા બહુ ગમે. મિત્તલને ગણિત કે ચિત્રમાંથી કોઈ એક વિષય પસંદ કરવાનો હોય તો તે ચિત્ર જ પસંદ કરે. આ પ્રમાણે તમે તે ખાલી જગ્યા પૂરી શકશો. આગળ છે પ્રશ્ન 3 અ. શબ્દને આગળથી અને પાછળથી વાંચો અને શબ્દ લખો. તો ગમે તે બાજુથી વાંચો, કોઈ પણ સાઇડથી વાંચો, આગળથી કે પાછળથી સરખો થવો જોઈએ. તેવા શબ્દ કયા કયા છે તો જોઈએ, નમન, સરસ, નવીન, નવજીવન અને કનક. ત્યારબાદ પ્રશ્ન 3 બ. વિશેષણને આધારે વાક્ય બનાવવાનું છે. પીપળાનું વૃક્ષ પાતળું અને સુંદર છે. ત્યારબાદ બીજું વાક્ય બનશે, થોડું થોડું કરીને અમે ઘણું ભેગું કર્યું. ત્યારબાદ બનાવી શકાય, મહાદેવ વર્ગમાં પ્રથમ આવવાનો હતો. ત્યારબાદ દમયંતીનું મુખ એટલું તો સુંદર કે ચંદ્ર પણ નિસ્તેજ લાગે. આગળ જોઈએ પ્રશ્ન 3. તમારા શેષોના સંસ્મરણો 10-12 વાક્યમાં જણાવો. એટલે કે બાળમિત્રો આ નિબંધ છે જેના કુલ ગુણ છે 6. સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યો છે તે પ્રમાણે તમારે નિબંધ વાંચીને, જોઈને, સાંભળીને લખવાનો રહેશે. તો બાળમિત્રો આ હતું આપણું ધોરણ 8 ગુજરાતી વિષયનું સામયિક મૂલ્યાંકન કસોટીના પ્રશ્નપત્રનું સોલ્યુશન. આવા જ વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવું ભૂલશો નહીં. ધન્યવાદ.